गरीब कल्याण योजना हेठळ મળતા અનાજની કાળાબજારી કરી સગેવગે કરતા દુકાનદારો પર તંત્રએ લાલાક કરી છે। ગરીબોના હકના અનાજનો આખર તારીખોમાં અંદાજે 60,000 થી વધુનો ઘઉં ચોખાનો જથ્થો મળી આવતા મામલતદારે દુકાનને તાળું માર્યું। જોઈએ શું છે આ સમગ્ર ઘટના। केंद्र सरकार द्वारा गरीबों ने मफत अनाज मळे ते माटे प्रधानमंत्री गरीब कल्याण अनाज योजना ने वधु 5 वर्ष सुधी लंबावी छे। तो केटला काळा बजारिया गरीबों ने पूरतु अनाज आपता नथी। आवी व्यापक फरियादोना पगले महिसागर जिला कलेक्टर ना आदेश थी खानपुर तालुकानी मुळावडे एक सस्ता अनाजनी दुकान पर लुणावाड़ा मामलतदारे तपास करावी। तपासमां अंदाजे रूपया 60,000 ना अनाजनो बिनहिसाबी जत्थो मळी आवता मामलतदार अने तेमनी टीम चौंकी उठी। आ बिनहिसाबी जत्था अंगे वधु तपास हाथ धरवा घरे घरे फरी सर्वे हाथ धर्यो छे, जेमां गरीबोनी व्यापक फरियादो मळी छे। जो के हजु तपासनी कार्यवाही शरू छे। कलेक्टर साहेब ने सूचना मार्गदर्शन अने सूचना हेठळ खानपुर तालुकाना मुळावडे गामनी दुकाननु सरपाय चेकिंग सुपरत करवामां आवतो अमो द्वारा तारीख 20मीना रोज आकस्मिक धंधाना स्थळे रेड पाडतो धंधाना स्थळेथी અંદાજે 55,000 જેટલો ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતો તમારે સીઝ કરવામાં આવ્યો છે। અમે સતત 2 દિવસ કારધારકોને અનાજ મળે છે કે કેમ, આપે છે તો પૂરેપૂરું આપે છે કે તેની તપાસ કરી છે અને કારધારકોના અંદાજે 150 જેટલા જવાબ પણ મેળવવામાં આવ્યા છે। કારધારકો દ્વારા ઓછું અનાજ આપવાનું પણ જવાબમાં જણાવેલ છે। આ તમામ તપાસ હાલ ચાલી રહી છે અને પૂર્ણ થયેથી માન્ય કલેક્ટર સાહેબને અહેવાલ આપો સુપરત કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તંત્રની તપાસ અને કાર્યવાહીના પગલે ગરીબોના મોનો કોળિયો છીનમનાર અનાજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબોનું અનાજ બારોબાર કાળા બજારમાં વેચી મોટી કમાણી કરતા કનુભાઈ પંડ્યા પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સંચાલક કનુભાઈને કાયમી સસ્પેન્ડ કરી અને સંચાલક કે જે ગરીબોને પૂરતું અનાજ આપે તેવો સંચાલક મૂકવા માટે ગરીબ લાભાર્થીઓ સરકારને આજીજી કરી રહ્યા છે। અત્યારે ઓછું જ આપે છે, લગભગ બધાને બૂમ છે કે અમને ઓછું આપ્યું અમને ઓછું આપ્યું અને 4 દિવસમાં વિતરણ પૂરું કરી દે છે। 20-25 તારીખ પછી જ આપે છે, 4 દિવસમાં પૂરું કરી નાખે છે, વધે એ પછી બીજું કરી નાખે છે, અમને બીજું કોઈ હરખું જવાબ આપતું નહીં। અત્યાર સુધીની અંદર આ કનુભાઈને જે અત્યાર હાલની અંદર જે એ થયું એના બદલ હું જાણે સરકારને કડક પગલાં લેવા જરૂર છે બરોબર, અને આ માણસને કરી અને ગરીબો માટે આનાથી સારો માણસ મૂકે સરકાર એવી આપી અપેક્ષા છે। લુણાવાડા તેમજ બાલાસિનોરના કર્મચારીઓની ટીમ બનાવી વીરપુરાના મુવાડા તેમજ મુળાવડેક ગામે ઘરે ઘરે જઈ રેશન કાર્ડ ધારકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં રેશન કાર્ડ ધારકોએ દુકાનદાર વિરુદ્ધ ચોંકાવનારા ખુલાસા કર્યા છે। તેમાં મુખ્યત્વે અગાઉથી થંભ ઘરે ઘરે ફરી લઈને હાથથી લખેલ પાવતી આપી બાદમાં અનાજનો જથ્થો લેવા બોલાવતા તેમજ બાકી પાવતી પણ દુકાનદાર દ્વારા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતી નથી તેમ જણાવ્યું। અમુક ગ્રાહકને મોબાઈલમાં મેસેજ પૂરા 20 કિલો અનાજનો આવે, જ્યારે દુકાનદાર કનુ પંડ્યા દ્વારા માત્ર 7 કિલો 9 કિલો અનાજ આપી દેવામાં આવે છે। અમુક મહિલા ગ્રાહકે તો જણાવ્યું કે દુકાનદાર કનુ પંડ્યા તોછડી ભાષામાં નાના મોટા જોયા વગર ઉતારી પાડે છે અને જ્યાં જવું હોય ત્યાં જાઓ તેવો જવાબ આપે છે। દુકાન કનુભાઈ અંબાલાલ પંડ્યા ચલાવે છે, આશરે અંદાજે 20 વર્ષથી ચલાવે છે અને અનાજ સમયસર 20 તારીખ પછી જ વેચે છે। પેલો આવ્યો હોય તો કોઈને આપતા નથી, અમારી ફરિયાદ છે તો કોઈ વાત સાંભળી નથી, અનાજ અમુક જે તોલીને આપે છે એમાંથી ઓછું બી આવે છે હું તમને કહું, અને અમે ઘેર ખાતરી કરીએ તો એમાં ઓછું નીકળે છે અને વ્યવસ્થિત ટાઈમસર આવતા ને જેમ ફાવે હું બોલ્યો વર્તન કરે તમારે જે સાંકળ લેવું છે બધું પતેલું છે તમારે જો જોયું તો આવો જવાબ આવે। છેલ્લા કેટલાક સમયથી આવી ગેરરીતિ આચરી ગરીબોનો કોળિયો છીનવવામાં આવી રહ્યો છે, જેની ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી બની છે। જો કે તંત્રની તપાસમાં આવેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ પૂર્ણ થયા બાદ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું, ત્યારે ગરીબોનો કોળિયો છીનવનાર સંચાલક સામે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।